नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। एक नजर आज ना मुख्य समाचार पर। पाटण शहर ना जूनागढ़ विस्तार में आवेला व्यापारी सहाय हनुमान लोक करायु रिनोवेशन। हनुमान दादाना स्थानक नी पासे शनिदेव महाराज ने करवामां आवी स्थापना। 12:39 ना शुभ मुहूर्ते यजमान परिवार ना वरद हस्ते मंदिर परिसर खाते शास्त्रोक्त मंत्रोच्चार वच्चे शनिदेव महाराज नु करवामां आवी स्थापन। सिद्धपुर मां योजायो मातृवंदना उत्सव 2023 कार्यक्रम। कैबिनेट मंत्री ना अध्यक्षता में संगीत समारोह नु करायु आयोजन। सांस्कृतिक विरासत उजागर थाय तेवा सनिष्ठ प्रयास करवा बदल मुख्यमंत्री ने आप्यु आवेदन। हवे समाचार विगतवार। पाटण शहर ए ऐतिहासिक नगरी नी साथे साथे धार्मिक नगरी होवाथी अहीं अनेक आस्था समा धार्मिक स्थळो आवेला छे अने आ धार्मिक स्थळो पर भाविक भक्तो द्वारा प्रसंगोपात विविध धार्मिक कार्यक्रमोनुं आयोजन पण करवामां आवतुं होय छे। ત્યારે પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલા વેપારી સહાય હનુમાનનું સ્થાનક અતિ પૌરાણિક હોવાથી જૂનાગંજ અનાજ બજાર એસોસિએશન દ્વારા તેનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ રિનોવેશન દરમિયાન વેપારી સહાય હનુમાન દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી સુંદર મજાનું ભવ્ય સ્થાનક બનાવવામાં આવ્યું છે। ત્યારે શનિવારના પવિત્ર દિવસે વ્યાપારી સહાય હનુમાનની પાસે શનિદેવ મહારાજનું પણ સ્થાનકની સ્થાપના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી। પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શનિદેવ મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને 12:39 શુભ મુહૂર્તે યજમાન પરિવારના વરદ હસ્તે મંદિર પરિસર ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શનિદેવ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું હતું। વેપારી સહાય હનુમાન દાદાને ધ્વજા આરોહણ પણ કરાઈ હતી। આમ પાટણ શહેરના મધ્યમાં શનિદેવ મહારાજની સ્થાપના થતાં શહેરીજનોને શનિદેવ મહારાજના દર્શનાર્થે દૂર જવું નહીં પડે અને શહેરના મધ્યમાં જ તેઓના દર્શન થઈ શકે તેવી ભાવનાથી જૂનાગંજ અનાજ બજાર એસોસિએશન દ્વારા શનિદેવ મહારાજની સ્થાપના કરવામાં આવી છે। આ પ્રસંગે જૂનાગંજ અનાજ બજાર એસોસિએશનના પ્રમુખ માં સુખલાલ મોદીએ જણાવ્યું, જૂનાગંજ સ્થિત હનુમાન દાદાનું સ્થાનક અમારા વડવાઓએ બનાવેલું હોવાથી ધીરે ધીરે મંદિર છિન્ન થતાં તેનું રિનોવેશન કરી સંપૂર્ણ મંદિર આરસમાંથી બનાવવામાં આવ્યું છે અને જૂનાગંજના હનુમાન દાદા ખૂબ જ જાગૃત અને ચમત્કારી હોવાથી જે ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે તેઓની મનોકામના પૂર્ણ કરતા હોવાનું જણાવી આ મંદિરની પાસે જ શનિદેવ મહારાજની સ્થાપના પણ કરવામાં આવી હોવાથી શહેરીજનોને તેઓના દર્શનનો પણ લાભ મળી રહેશે જેથી ભાવિક ભક્તોને હનુમાન દાદાના સ્થાનકની સાથે સાથે શનિદેવ મહારાજના દર્શનાર્થે પધારવા અનુરોધ કર્યો હતો। જૂનાગંજ હનુમાન દાદાનું આ મંદિર અમારા વડીલોએ બનાવેલું હતું। તે મંદિર કેટલાય વર્ષો પહેલાં એમને બનાવ્યું હતું, ધીરે ધીરે જીર્ણ થતું ગયું હતું। તે જીર્ણ થયા પછી અમને ભગવાને પ્રેરણા આપી કે તમે આ મંદિરનું રિનોવેશન કરાવો, એટલે અમે આ વિસ્તારના તમામ વેપારીઓ ભેગા થયા, જૂનાગઢના તમામ વેપારીઓ, અને એમને નક્કી કર્યું કે આ મંદિરનું રિનોવેશન કરાવવું છે અને સૌ પોતપોતાની રીતે સહયોગ આપવા તૈયાર થયા અને એના અનુસંધાને અને ભાર્ગવભાઈ શંકુરાને આ કામ સોંપ્યું અને આજે આ મંદિર સંપૂર્ણ રીતે આરસ પાડનું બનાવવામાં આવ્યું અને આ અહીં જે હનુમાન દાદા છે, ખૂબ જાગૃત હનુમાન દાદા છે, અહીં જે પણ એની દર્શને આવે છે દાદા એની મનોકામના પૂરી પરિપૂર્ણ કરે છે અને જાગતા હનુમાન દાદા છે। કેટલાય વર્ષોથી અમે આ મંદિરને રિનોવેશન માટેની તૈયારીમાં હતા પણ આજે એ કામ પરિપૂર્ણ થઈ છે અને એની સાથે સાથે અમે શનિ મહારાજની પણ સ્થાપના કરી છે જેથી કરીને લોકોને શનિ મહારાજની દર્શન કરવાનું હોય તો પણ અહીં કરી શકે છે અને જેને પણ શનિ મહારાજની કોનોથી કે કોઈ દુઃખ નડતું હોય તે લોકો જો સેવા કરશે તો એમનું મનોકામના પરિપૂર્ણ થશે અને એમને એમ શાંતિ મળશે। પાટણ જિલ્લામાં આવેલી સિંચાઈની કેનાલોમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી ઝાંખરાઓને લઈ પાણી અવરોધાતું હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના આનંદ સરોવરથી વસ્ત્રા સર્જતી સિંચાઈની કેનાલમાં પણ બિનજરૂરી ઝાડી ઝાંખરાઓ ઉગી નીકળતા અહીંથી પસાર થતું પાણી અવરોધાતું હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તેઓની કેનાલમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી ઝાંખરાઓને દૂર કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે। સિંચાઈની કેનાલ ખાન સરોવર જવાની ચોકડી પર તૂટી ગઈ હોવાથી રાત્રિ સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ રહેલો હોવાથી વહેલી તકે સિંચાઈ વિભાગ દ્વારા આ તૂટેલી કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવે
અને તેની સાથે સાથે બિનજરૂરી ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાઓને પણ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે। पाटण शहेरना ऊंझा त्रण रस्ता पासे आवेली खोडियारपरा प्राथमिक शाळा में आज रोज एयू स्मोल फाइनांस बैंक ना सहयोग थी चोपड़ा वितरण कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम अध्यक्षता ने पाटण नगरपालिका कारोबारी चेरमेन मुकेश भाई पटेल और एयू बैंक मैनेजर सचिन मोदी अध्यक्षता ने कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम प्रारंभे कारोबारी चेरमेन और एयू बैंक मैनेजर बुके और शाल उड़ाड़ी शाला परिवार द्वारा सन्मान स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद खोडियारपरा प्राथमिक शाळाना तमाम बाळकोने पालिकाना कारोबारी चेरमेन मुकेशभाई पटेल अने एयू बैंकना मैनेजर सचिन मोदीना वरदहस्ते चोपड़ाओनुं वितरण करवामां आव्युं हतुं। आ प्रसंगे मुकेशभाई पटेले जणाव्युं के आजना विद्यार्थीओ आवतीकालना देशना भविष्य होवाथी तेओ सारुं अभ्यास प्राप्त करी समाजना अने गामनुं अने शाळानुं नाम रोशन करे तेवी शुभेच्छाओ पाठवी सारुं शिक्षण प्राप्त करी देशना विकासमां सहभागी बनवा पण विद्यार्थीओने अनुरोध कर्यो हतो। तदुपरांत सामाजिक जवाबदारीना भागरूपे एयू स्मोल फाइनांस जेवी बैंक पोतानुं कर्तव्य निभावी स्लम एरियानी स्कूलोमां चोपड़ानुं वितरण करी रही छे तेओने पण अभिनंदन पाठव्या हता। आवનારું ભવિષ્ય છે આ દેશનું, આમાંથી ભણવું પણ નહીં ગમતું, આમ સ્કૂલે આવું આટું પડતું હોય ભણવું ના ગમતું, એવા કેટલા બાળકો છે આ છોકરો છે ભણવું ના ગમતું હોય, ભણવું ના ગમતું હોય હો બધા સર બધા જ ભણવું ગમે છે, ભણી ગણીને કોઈ વકીલ ડોક્ટર કોઈ એન્જિનિયર કોઈ શિક્ષક થવાના છો, એટલે અત્યારથી આપણે ધ્યાન આપશું ભણવામાં તો ખરેખર આ દેશનું ભવિષ્ય તમારા હાથમાં જ છે અને મોટા થઈ અને આ દેશ માટે આપણા વતન માટે આપણે કામ કરવાનું છે। તો તમને બધાને આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તમે આવનારા સમયમાં આ દેશની સુકાન સંભાળી આ દેશને ભારત દુનિયાના નકશામાં તમે उजागर પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલી રામનીશેરી ખાતે બાળા બહુચર માતાનું સ્થાનક આવેલું છે। આ સ્થાનકે ધાર્મિક પ્રસંગો કે લગ્ન પ્રસંગો ઉજવાતા તેની પાછળ આવેલી મીઠાવાડાની શેરીમાં ભૂગર્ભ ગટર બ્લોક થઈ જવાના બનાવો બનતા હોય છે। ત્યારે તાજેતરમાં જ આ વાડીમાં એક લગ્ન પ્રસંગ હોવાથી તેના જમણવારનો તમામ એઠવાડ ભૂગર્ભ ગટરમાં જ નાખી દેતા મીઠાવાડાની શેરીના તમામ ભૂગર્ભ લાઈનો બ્લોક થઈ જવા પામી હતી અને ભૂગર્ભની ચેમ્બરમાંથી વાટકી અને ચમચીઓ પણ નીકળતા બાળા બહુચર માતાના સ્થાનકે જાણ્યો ન હોવાનું ફલિત થઈ રહ્યું છે। ત્યારે બાળા બહુચર માતાના સ્થાનકે ઉજવાતા વિવિધ ધાર્મિક કે લગ્ન પ્રસંગોમાં જમણવાર પ્રસંગે આયોજકોએ ધ્યાન રાખી એઠવાડ કે ગંદકી ભૂગર્ભના ન નાખવા મીઠાવાડાની શેરીના વડીલોએ અનુરોધ કર્યો હતો। ત્રણ વખત લગ્ન થયા હતા, અવસર આવે કેટલી વખત અમારે રહેણ થવાનું, ગંધોળો અમારે આખા મહેલમાં ભોગવવાનો, ગંદગંદ મારવાની, સાહેબને કહીએ એટલે કે જાત જાત સાહેબ કરી નાખજે, હવે તો જવાબ આવે કમિટીવાળા કે મન ફોન નહીં કરવાનો કે આખો દાડી કે કંઈ જેમ આવતામાં આવશે કે હાલ મેં ફોન કર્યો હતો બોલો આ જુઓ ગટરનું પાણી। જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ સાથે સરકારની વિવિધ 70 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે, જે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વરસીલા ગામે આવી પહોંચતા ગ્રામવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારશ્રીની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત જલજીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું।
જેમાં કાર્યક્રમ અંતર્ગત ઉજ્જવલા યોજનાના 9 લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી. 12 જેટલા લાભાર્થીઓએ બેંક ઓફ ઇન્ડિયાની વીમા યોજનાનો લાભ લીધો હતો. સ્થળ પર લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડનો પણ લાભ લીધો હતો. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના અંતર્ગત સિદ્ધપુરની ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે માતૃવંદના ઉત્સવ 2023ને ગોવર્ધન પાર્ક સોસાયટી મુકામે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક રાજબા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી. સિદ્ધપુરવાસીઓ આજે રાજબા ગઢવીના તાલે ઝૂમી ઉઠ્યા હતા. રાજબા ગઢવી સાથે પાટણનો ગૌરવ એવા ગાયક પૂજાબેન બારોટ પણ જોડાયા હતા. આજરોજ સિદ્ધપુર મુકામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ રાજબા ગઢવીએ પોતાના તાલે સિદ્ધપુરને પોતાના રંગે રંગી દીધા હતા. ઐતિહાસિક સિદ્ધપુર અને એમઆઈ રાજબા ગઢવીના સુપ્રસિદ્ધ ડાયરો, એમના અવાજે આજે સિદ્ધપુર નગરીને ચાર ચાંદ લાગી ગયા હતા. સિદ્ધપુર આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું. આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ ગાયક કલાકાર સુશ્રી અભિતા પટેલ સુરોનો પ્રવાહ રેલાવશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું કે સંસ્કૃતિની દ્રષ્ટિએ સિદ્ધપુર એ દેવોની ભૂમિ, પવિત્ર પાવન સ્થળ, માતૃશ્રાદ્ધ માટે દેશભરમાં જાણીતું છે. ઇતિહાસમાં માનવની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી સિદ્ધપુરની ભૂમિમાં માનવતા રહી છે. અહીં મહર્ષિ કપિલ મુનિએ માતાશ્રી દેવહૂતિનું માતૃશ્રાદ્ધ કરીને તેમને મોક્ષ અપાવ્યો હતો. એટલે જ કહેવામાં આવે છે કે સિદ્ધપુરથી સ્વર્ગથી વેંત છેટું છે. કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં માતૃત્વ માટેની પ્રખ્યાત ભૂમિમાં સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા સાંસ્કૃતિક વિરાસત ઉજાગર થાય તેવા સનિષ્ઠ પ્રયાસ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દિલથી અભિવાદન આપું છું. આજે ઇકોનોમીની દ્રષ્ટિએ રાષ્ટ્ર આગળ વધી રહ્યો છે. આપનું પવિત્ર સરોવર બિંદુ સરોવરથી આસપાસના વિકાસ કાર્યો માટે પણ આયોજન થઈ રહ્યું છે. અહીં એરપોર્ટ બને તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજનો દિવસ એ અમારા સૌ માટે એક આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે સિદ્ધપુર શીતલ એ માતાના શ્રાદ્ધ માટે અનેક લોકો દેશમાંથી, વિશ્વમાંથી, ખૂણે ખૂણેથી લોકો અહીં આવે છે. એમાં ખાસ કરીને કારતક મહિનો હોય, ભાદરવો મહિનો હોય, એ વખત અહીં આગળ લોકો માતા પિતાના પિંડદાન માટે આવીને ઋણમાંથી કેવી રીતે મુક્ત થવાય એ માટેની વિધિ પણ કરતા હોય છે. આજે એ બાબતે લોકોમાં જાગૃતિ છે, એનાથી વધારે જાગૃતિ થાય, માતા માટે અને આપણી સંસ્કૃતિ માટે ડેવલપમેન્ટ થાય એના માટે ગુજરાત સરકાર હંમેશા ચિંતિત રહે છે. ભૂતકાળમાં આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, ત્યારથી શરૂઆત થઈ, જે પીએમ સાહેબ છે અને અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમને પણ એ પરંપરા ચાલુ રાખીને એમાં વધુમાં વધુ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. એના માટે 2 દિવસનો ગુજરાત સરકાર માતૃવંદનાનો કાર્યક્રમ કરે છે. રમતગમત અમારા યુવા સંસ્કૃતિ દ્વારા આ કાર્યક્રમ થાય છે અને આ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકો આને સાંભળે છે, માણે છે અને આ વાત લોકો સુધી પહોંચાડે છે. એના કારણે સંસ્કૃતિમાં અનેક પ્રકારની જાગૃતિ થાય છે, લોકો જે શ્રદ્ધા છે એમાં વધારો થાય છે અને આપણી રાષ્ટ્રીય એકતા એટલે તમામ પ્રકારના લોકો આમાં ભાગ લઈને આપણી રાષ્ટ્રીય એકતા પણ દેખાય છે. આ ખાસ કાર્યક્રમ આજે ગુજરાત સરકાર કરી રહી છે. સિદ્ધપુરના તમામ લોકો વતી, આજુબાજુના લોકો વતી ગુજરાત સરકારનો ખૂબ દિલથી આભાર માનું છું. તેની સાથે સાથે આપેલ ગુજરાત સરકારે 2 દિવસ કારતકના મેળામાં પણ આ પ્રકારનો કાર્યક્રમ યોજીને લોકોને મનોરંજન પૂરું પાડીને એની સાથે સાથે શ્રદ્ધાકીય રીતે લોકો જોડાઈ શકે એ પ્રકારની પ્રવૃત્તિ પણ આપેલ સરકારે કરી છે, એ પણ ખરેખર અભિનંદનના પાત્ર છે. આવી અનેક પ્રકારની વસ્તુઓ ગુજરાત સરકાર સિદ્ધપુર ગુજરાતમાં અને ભારતમાં જ્યારે થતી હોય ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે. એ વાત મને આજે પૂર્ણપણે દેખાઈ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
શહેર ના જૂનાગઢ વિસ્તાર માં આવેલા વેપારી સહાય હનુમાન લોક કરાયું રિનોવેશન। હનુમાન દાદા ના સ્થાનક ની પાસે શનિદેવ મહારાજ ની કરવામાં આવી સ્થાપના। 12:39 ના શુભ મુહૂર્તે યજમાન પરિવાર ના વરદ હસ્તે મંદિર પરિસર ખાતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે શનિદેવ મહારાજ નું કરવામાં આવી સ્થાપન। सिद्धपुर में योजायो मातृवंदना उत्सव 2023 कार्यक्रम। कैबिनेट मंत्री ना अध्यक्षता में संगीत समारोह नु करायो आयोजन। सांस्कृतिक विरासत उजागर थाय तेवा सनिष्ठ प्रयास करवा बदल मुख्यमंत्री ने आप्यु आवेदन। आ साथे आजनो समाचार बुलेटिन समाप्त करिए। रजा आपशो। नमस्कार।